Don sería que dosis me la colegio, Jamnagar. Professor Pavana Ranch, Department of Home Science. SYBSC Home Science Semester 3, Subject Basic and Applied Chemistry, Paper Number 4, Unit 2. Acid Base Anexha. સામાન્ય રીતે પ્રાચીન સમયથી તો બરાબર છે પણ વ્યવહારમાં અત્યારે રોજિંદા વ્યવહારમાં પણ આપણે કેટલાક એસિડ બેઝ અને ક્ષાર વાપરતા હોઈએ છીએ જેના આપણા વ્યવહારો નામ જુદા હોય પણ કેમિસ્ટ્રીની રીતે એમના નામ જુદા હોય એટલે આપણે કદાચ એવો ખ્યાલ ન હોય કે આપણે આ એસિડ વાપરીએ છીએ તો એ થોડીક બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરીએ સામાન્ય રીતે આપણે ગંધકનો તેજાબ એ નામથી વ્યવહારમાં વાપરીએ છીએ એ છે સલ્ફ્યુરિક એસિડ H2SO4 પછી આપણે જેને મીઠાનો તેજાબ કહીએ છીએ એ મીઠાનો તેજાબ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ HCl એ જ રીતે સુરોખારનો તેજાબ કહીએ છીએ એ છે નાઇટ્રિક એસિડ HNO3 એવી જ રીતે કેટલાક બેઝ છે એ પણ આપણે વાપરીએ છીએ જેમાં કોસ્ટિક સોડા એ નામ તમે બધાએ સાંભળ્યું જ હશે આ કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એવી જ રીતે બીજો છે એ કોસ્ટિક સોડા જેને કહેવામાં આવે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH પછી ચૂનાનું પાણી એને કહેવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 એવી જ રીતે ક્ષાર પણ આપણે વ્યવહારમાં ઘણા બધા વાપરીએ છીએ જેમની અંદર સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું NaCl પછી સોલ્ટ પીટર પોટેશિયમ નાઇટ્રેટ KNO3 એ જ રીતે ઇપ્સમ સોલ્ટ એટલે મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 એ જ રીતે સોડા બાયકાર્બ જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ એ પણ એક પ્રકારનો ક્ષાર જ છે હવે આપણે વાત કરીએ છીએ એ વ્યાખ્યાઓ એસિડની વ્યાખ્યા સામાન્ય રીતે ધાતુ તત્વ અને અધાતુ તત્વ યુનિટ વનમાં આવ્યા ત્યારે એમની અંદર આપણે કીધું હતું કે અધાતુ તત્વ છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે ઓક્સાઇડ બને છે એને કહેવામાં આવે છે એસિડિક ઓક્સાઇડ અને આ એસિડિક ઓક્સાઇડ છે એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે એસિડ બને છે અને જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે યાદ રાખવું ખૂબ સરળ છે અધાતુ તત્વ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ બને છે એમ જ લખ્યું છે પણ એ એસિડિક ઓક્સાઇડ બને છે અને આ એસિડિક ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય અને જે દ્રાવણ બને છે એમને એસિડ કહેવામાં આવે છે આવા લિસ્ટ આપી દીધું છે કે અધાતુ તત્વ તરીકે ધારો કે કાર્બન છે તો કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય અને જે ઓક્સાઇડ બન્યો એ CO2 બન્યો આ CO2ની પાણી સાથેની પ્રક્રિયા થઈ અને બન્યો H2CO3 કાર્બનિક એસિડ એવી જ રીતે સલ્ફર સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી SO2 બને છે આ SO2નું પાણી સાથે પ્રક્રિયા થાય છે અથવા તો પાણી સાથે સંયોજાય છે અને બને છે H2SO3 એનું નામ છે સલ્ફ્યુરસ એસિડ આ જ એસ સલ્ફરની અધાતુ તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને અધાતુ તત્વનો ઓક્સાઇડ SO3 બને છે અને આ SO3ની પાણી સાથેની પ્રક્રિયા થઈ અને બને છે H2SO4 જેને કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ સંયોજકતાની અંદર આપણે વાત કરી હતી
કે સામાન્ય રીતે એક ઓછી સંયોજકતા હોય ત્યારે અસ કહેવાય, એક વધારે હોય ત્યારે ઇક કહેવાય. એમાં અહીંયા H2SO3 છે એટલે સલ્ફ્યુરસ એસિડ, H2SO4 છે એટલે સલ્ફ્યુરિક એસિડ. એવી જ રીતે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનમાંથી અધાતુ તત્વનો જે ઓક્સાઇડ બને છે એસિડિક ઓક્સાઇડ એ છે NO2, અને આ NO2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને NO3 એટલે નાઇટ્રિક એસિડ, આ બધું બેલેન્સમાં છે. એકચ્યુઅલમાં NO2 આ NO2ને બેલેન્સ કરે છે O2, અને પછી એની પાણી સાથેની પ્રક્રિયા થાય છે અને HNO3 બને છે જેને કહેવામાં આવે નાઇટ્રિક એસિડ. એવી જ રીતે ફોસ્ફરસ P છે, એમાંથી જે ઓક્સાઇડ બને છે P2O5, અને આ P2O5 ની પાણી સાથેની પ્રક્રિયા થઈ અને જે એસિડ બને છે H2PO4 એ બને છે ફોસ્ફોરિક એસિડ. હવે આ વ્યાખ્યા સામાન્ય આપી. હવે આર્હેનિયસ છે, એ આર્હેનિયસે 1888માં જે સ્વીડિશ વૈજ્ઞાનિક છે એને એસિડ માટેની વ્યાખ્યા આપતા કહ્યું છે કે જે પણ સંયોજન છે એ સંયોજન પાણીમાં ઓગાળતા પ્રોટોન આપે, એટલે કે પ્રોટોન એટલે H+ આપે તેને એસિડ કહેવાય. પછી ઉદાહરણ આપ્યા છે કે દાખલા તરીકે H2SO4, એમાંથી H+ જુદો પડે છે અને HSO4 વધે છે. આ HSO4 છે એ જ્યારે એનું વિઘટન થાય છે એમાંથી જુદો પડે છે ત્યારે H જુદો પડે છે અને SO4 જુદો પડે છે, એટલે અહીંયા H આયન આ સંયોજને આપ્યો, એટલે આ છે H2SO4, એ શું થયું તો કે એસિડ થયું. બીજું ઉદાહરણ આપી દીધું છે કે HCl છે, આ બે ભાગમાં પ્રક્રિયા થઈ, H2SO4 ની જ બે ભાગમાં પ્રક્રિયા થઈ અને બે ભાગમાંથી એક એક H+ આયન આપણને મળ્યો. બીજી પ્રક્રિયા આપી દીધી છે HCl, આ HCl માંથી H જુદો પડ્યો અને Cl જુદો પડ્યો. આ H+ એટલે પ્રોટોન, આપણે પેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ H+ જેને પ્રોટોન માટે ઓળખવામાં આવે છે, એટલે H+ આયન જુદો પડ્યો એટલે HCl છે એમને પણ એસિડ કહેવામાં આવે છે. એ જ રીતે HNO3, આ HNO3 માંથી H+ જુદો પડે છે અને NO3- જુદો પડે છે, એટલે H+ આમાંથી જુદું પડે છે એટલે HNO3 છે એ પણ એક એસિડ છે. એટલે આર્હેનિયસની વ્યાખ્યા પ્રમાણે આ બધામાંથી H+ આયન જુદો પડે છે એટલે એમને શું કહેવામાં આવે છે તો કે એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આર્હેનિયસની જેમ લેવિસ છે, એ લેવિસે પણ વ્યાખ્યા આપી છે એસિડ માટેની. એમણે શું કીધું છે તો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારી સહસંયોજક બંધ બનાવે છે તે પદાર્થને એસિડ કહેવામાં આવે છે. એક્ચ્યુઅલમાં તમે કમ્પેરિઝન કરશો તો બેઝ છે એ એસિડથી બિલકુલ ઉલટું થશે. એ જ રીતે આર્હેનિયસ અને લેવિસ જોશો તો આમાં પ્રોટોન H+1 આપે છે અને આની અંદર શું છે તો કે ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે છે, એટલે આપે છે આ સ્વીકારે છે, એટલે આર્હેનિયસમાં આપે છે લેવિસમાં સ્વીકારે છે, કેમાં તો કે એસિડમાં, એટલે એસિડ છે એ એસિડની અંદર. ઉદાહરણ આપી દીધું છે કે આ B છે એ સહસંયોજક બંધથી FFF સાથે જોડાયેલું છે, જેમની સાથે આ NH3 જોડાય છે. આ NH3 છે એ આ બે ઇલેક્ટ્રોન યુગમાં, એટલે બે ઇલેક્ટ્રોન, આ એક અને આ બે, તમને બધાને ખબર છે ઇલેક્ટ્રોન બતાવવાની આ સાઇન છે ડોટથી બતાવીએ, આ બે યુગમાં અમને આપે છે બીને, એટલે આ થઈ ગયું એસિડ, આ આપે છે એટલે થયું બેઝ અને એમાંથી આ બન્યું, જેને એસિડ બેઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, એનું તટસ્થીકરણ થયું.
આ બે યુગમાં એ બી સાથે આ પ્યાનાની સાથે આ જોડાયું, આ જોડાયું. એટલે લુઈસ લેવિસના મત પ્રમાણે આવે છે કે આણે ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે છે બી, એટલે એ થયું એફ. ફરીથી રિપીટ કરી દઈએ તો અધાતુ તત્વ છે એ અધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એસિડિક ઓક્સાઇડ બને છે. આ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થાય અને એસિડ બને છે, જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. આર્હેનિયસની વ્યાખ્યા પ્રમાણે જે સંયોજન પાણીમાં ઉગાડાતા પ્રોટીન H+1 આપે તેને એસિડ કહેવાય છે. એ જ રીતે લેવિસ છે એ લેવિસના મત પ્રમાણે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે અને સહસંયોજક બંધ બનાવે છે તે પદાર્થને એસિડ કહેવામાં આવે છે. હવે એસિડના ગુણધર્મો શું છે? તો એસિડનો સૌથી મહત્વનો ગુણધર્મ છે કે મોટા ભાગે એસિડ છે એ ખાટા હોય છે. દાખલા તરીકે લીંબુ, આંબલી, સરકો એટલે કે વિનેગાર, છાસ આ બધા પદાર્થો ખાટા છે. એ ખાટા શું કામ છે? તો કે એ એસિડિક છે, એ એસિડ છે એટલે એ સ્વાદે ખાટા છે. પછી એમનો બીજો ગુણધર્મ છે કે જે ભીના વાદળી અથવા તો જેને આપણે કહીએ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તમે સ્કૂલમાં શીખા હશો તો એક સાઇન આપી હશે કે ઓટો ગોટો ન થઈ જાય, એસિડનો બેઝમાં ન લખાઈ જાય અને બેઝનો એસિડમાં ન લખી શકાય, ન લખાઈ જાય, એટલા માટે એવું કહેવામાં આવે છે. એ ભૂલા એટલે કે એસિડ છે એ ભૂરા લિટમસને લાલ બનાવે છે, એ ભૂલા. હવે એમના ઉદાહરણો આપી દીધા છે કે આ બેઝ સાથે જે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? તો કે ક્ષાર અને પાણી, એટલે કે એસિડ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. HCl છે એ બેઝ સાથે એટલે NaOH સાથે પ્રક્રિયા કરી, HCl NaOH સાથે પ્રક્રિયા કરી અને બન્યું NaCl+H2O. એટલે NaCl એ ક્ષાર અને H2O એટલે પાણી. એટલે એસિડ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે છે. આ HCl ની પ્રક્રિયા બતાવી એવી જ અહીંયા HNO3. હવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે HCl એસિડ છે, HNO3 પણ એસિડ છે. આ HCl ની NaOH સાથેની પ્રક્રિયા કરી અને NaCl બન્યો. એવી જ રીતે HCl ની KOH સાથેની પ્રક્રિયા થાય તો અહીં KCl બને, બરાબર છે? અને KCl એ પણ એક ક્ષાર છે. એવી જ રીતે HNO3 છે એની NaOH સાથેની પ્રક્રિયાથી NaNO3 બન્યા પ્લસ H2O. આ દરેક એસિડ સાથે આવી પ્રક્રિયાઓ કરી શકાય. HCl સાથે NaOH, HCl સાથે KOH, HNO3 સાથે NaOH, HNO3 સાથે KOH. પછી આપણે આગળ જોયું H2SO4, તો H2SO4 સાથે NaOH, H2SO4 સાથે KOH. આ બધા જે છે HCl, HNO3 અને H2SO4 એ પ્રબળ એસિડ છે અને આ પ્રબળ એસિડની અને NaOH ને કેવો છે પ્રબળ બેઝ છે, એમની સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બન્યા છે. ત્યાર પછી એનો ચોથો ગુણધર્મ કીધો છે તેવો, એટલે કે એસિડ ઝીંક અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ સાથે પણ પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન મુક્ત કરે છે. એટલે ZN એટલે કે ઝીંક પ્લસ એસિડ એટલે HCl. આ ઝીંક અને HCl એટલે એસિડ બંનેની પ્રક્રિયાથી ZnCl2 બને છે અને H2 એટલે કે હાઇડ્રોજન મુક્ત કરે છે. એવું જ મેગ્નેશિયમ એટલે Mg, એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થાય છે અને મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 બને છે અને હાઇડ્રોજનને મુક્ત કરે છે. પછી એનો પાંચમો ગુણધર્મ આવ્યો છે, તેમના દ્રાવણમાં H+ આયનો હોય છે,
એ જ જુદું પાડતું હોય એને જ આપણે એસિડ કહીએ છીએ. એટલે એસિડનું જે દ્રાવણ છે, એસિડના દ્રાવણની અંદર એચ પ્લસ વન આયન હોય છે. ત્યાર પછી છઠ્ઠો ગુણધર્મ છે, એસિડનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. એટલે કે એસિડનું દ્રાવણ બનાવેલું હોય એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પસાર થઈ શકે છે, એટલે એને કહેવામાં આવે છે એસિડનું દ્રાવણ છે એ વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતનું વાહક છે. આ એસિડની વાત થઈ. હવે આપણે લઈએ છીએ બેઝ. આમ જોઈએ તો જો કમ્પેરિઝન કરીને તમારે યાદ રાખવું હોય તો તમે કમ્પેરિઝન કરીને યાદ રાખશો તો તમને યાદ રાખવું પણ સહેલું પડશે, અને એસિડની વાત બેઝમાં નહીં જાય ને બેઝની વાત એસિડમાં નહીં જાય. એસિડથી બિલકુલ ઉલટું અમુક વસ્તુ ને અમુક વસ્તુ સાવ સામ્ય એ બેઝ માટે જોવામાં આવે છે. પેલામાં આવ્યું અધાતુ તત્વ સાથેની પ્રક્રિયા, અહીંયા ધાતુ તત્વના ઓક્સાઇડ એટલે ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બેઝિક ઓક્સાઇડ બને છે. અને આ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે તેનું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આ દ્રાવણને બેઝ કહેવામાં આવે છે. અથવા તો સાવ સામાન્ય રીતે કેવું હોય તો ધાતુ તત્વની બેઝ સાથેની ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બેઝિક ઓક્સાઇડ બને છે, અને આ બેઝિક ઓક્સાઇડ છે એની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બને છે જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ઉદાહરણ આપી દીધા છે કે ધાતુ તત્વ, ધાતુ એટલે સોડિયમ, તો આ સોડિયમ છે એની જ્યારે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે જે બેઝિક ઓક્સાઇડ બને છે એટલે ધાતુ તત્વનો ઓક્સાઇડ અથવા તો જેને આપણે કહી શકીએ બેઝિક ઓક્સાઇડ બને છે એ છે Na2O. આ Na2O ની આ પાણી સાથેની પ્રક્રિયા થાય અને બને છે એ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એવી જ રીતે ધાતુ તરીકે K છે, એ K ની બેઝિક ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી K2O બને છે, અને આ K2O ની પાણી સાથેની પ્રક્રિયાથી KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એ જ રીતે કેલ્શિયમ, કેલ્શિયમમાંથી ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ ઓક્સાઇડ બને છે CaO, અને આ CaO ની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice બને છે. Mg, આ Mg એટલે મેગ્નેશિયમ, મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO છે એની પાણી સાથેની પ્રક્રિયાથી MgOH twice એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે એસિડની આર્હેનિયસની વ્યાખ્યા હતી, એવી જ બેઝ માટેની આર્હેનિયસની વ્યાખ્યા. જે સંયોજન પાણીમાં ઓગાળતા હાઇડ્રોક્સાઇડ આયન આપે તેને બેઝ કહેવામાં આવે છે. યાદ કરો, આની સાથે એસિડને યાદ કરતા જાઓ, જેની અંદર પ્રોટોન H પ્લસ વન આપે એને એસિડ કહેવામાં આવે છે. OH આપે, OH એટલે હાઇડ્રોક્સાઇડ, આયન એટલે માઇનસની નિશાની હોય, OH એટલે હાઇડ્રોક્સાઇડ, માથે માઇનસની નિશાની આવે એટલે એને આયન કહેવામાં આવે. એટલે કે જે સંયોજન પાણીમાં ઉગાડતા હાઇડ્રોક્સાઇડ આયન આપે તેને બેઝ કહેવામાં આવે છે. એટલે NaOH છે, NaOH નું વિભાજન થાય ત્યારે એને પ્લસ જુદો પડે અને OH માઇનસ વન જુદો પડે. એટલે એમણે શું કર્યું તો કે NaOH માંથી OH જુદો પડે છે, એટલે એને કહેવામાં આવે છે NaOH ને બેઝ. એવું જ KOH, KOH માંથી K પ્લસ જુદો પડે છે, OH માઇનસ જુદો પડે છે, એટલે KOH થઈ ગયું બેઝ. CaOH ટ્વાઇસ માંથી CA જુદું પડે છે અને OH ના બે પરમાણુ જુદા પડે છે, એટલે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા બેઝ છે, જેમાં NaOH અને KOH
પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આર્હેનિયસની વ્યાખ્યા એસિડ સાથે તમે સરખાવી કમ્પેરિઝન કરી અને યાદ રાખશો એટલે એસિડનું બેઝમાં ન લખાઈ જાય, બેઝનું એસિડમાં ન લખાઈ જાય અને બંને યાદ રાખવામાં સરળ રહે એટલે એ રીતે તમે તૈયારી કરજો. આર્હેનિયસ પછી સેમ લેવિસની વ્યાખ્યા આપી છે, જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગમાં આપી સહસંયોજક બંધ બનાવે તે પદાર્થને બેઝ કહેવામાં આવે છે. લેવિસની એસિડની વ્યાખ્યા સાથે સરખામણી કરો, એમાં શું છે તો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે તે સહસંયોજક બંધ બનાવે તેને એસિડ કહેવામાં આવે છે. એટલે એમાં ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે છે, આમાં શું છે તો કે ઇલેક્ટ્રોન યુગમાં આપે છે અને સહસંયોજક બંધ બનાવે છે. સેમ એ જ ઉદાહરણ આમની અંદર આપ્યું છે, બી છે, ત્રણેય બાજુ એફ 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 છે, આ એનએચ થ્રી છે, એને આ બે ઇલેક્ટ્રોન યુગમાં છે, એમની વચ્ચે આ સહસંયોજક બંધ બન્યું એટલે બીની સાથે આ જોડાઈ ગયું અહીંયા, અને આ એસિડ બેઝ, આ એસિડ છે, આ બેઝ બે જોડાઈ ગયા છે, આ એસિડ બન્યું, આ બેઝ બન્યું, કારણ કે આ યુગ મને સ્વીકારે છે અને આ યુગ મને આપે છે, એટલે આ થઈ ગયું બેઝ. હવે બેઝના સામાન્ય ગુણધર્મો, મોટા ભાગના બેઝ સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય છે, તેનું દ્રાવણ લાલ લીટમસને વાદળી બનાવે છે, પેલામાં એબુલા, એમાં બે લાભુ, બરાબર છે, એટલે બેઝ છે એ લાલ લીટમસને વાદળી અથવા તો ભૂરું બનાવે છે, એટલે અહીંયા ભૂરું આપણે વાપરીએ, આગળ ભૂરું વાપર્યું છે એટલે અહીંયા ભૂરું વાપરો, તો એ ભૂલા અને બે લાભુ, એ ભૂલા બે લાભુ, એ ભૂલા બે લાભુ, એ ભૂલા એટલે કે એસિડ ભૂરા લીટમસને લાલ બનાવે છે અને બે લાભુ એટલે બેઝ છે એ લાલ લીટમસને ભૂરું બનાવે છે. ભૂરું લખો કે વાદળી લખો એમાં કઈ ફેર નથી, બરાબર છે. પછી છે તેઓ એસિડ સાથે સંયોજાય, ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. હવે એસિડ છે એ બેઝ સાથે જોડાય, આ બેઝ છે એટલે એ એસિડ સાથે જોડાય, એટલે એસિડ બેઝ સાથે જોડાય અને ક્ષાર અને પાણી જુદા પડે, એટલે સેમ. આ બધા ગુણધર્મો સરખા સરખા જ છે પણ એમાં ચોક્કસ પ્રકારનો ડિફરન્સ જોવા મળે છે. પેલું બેઝ સાથે જોડાયને ક્ષાર પાણી બને, આ એસિડ સાથે જોડાય અને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. તેમના દ્રાવણમાં એચ પ્લસ વન આયન હોય છે, આમની અંદર ઓએચ માઇનસ વન આયન હોય છે. તેમનું દ્રાવણ વિદ્યુત વહન કરે છે. આ થઈ ગયા બેઝના સામાન્ય ગુણધર્મો. મારા ખ્યાલથી એસિડ અને બેઝ વિશે સમજૂતી આપો એવા પ્રશ્નમાં તમારે આટલું બતાવવું જરૂરી છે. એસિડ તો એસિડની વ્યાખ્યા જુદી જુદી રીતે આપી છે એ, અને એના ગુણધર્મો, બેઝ, બેઝની જુદી જુદી વ્યાખ્યા અને એના ગુણધર્મો. સામાન્ય રીતે આ એક કોમન વ્યાખ્યા આપી છે, ઉદાહરણો જેટલા યાદ રહે એટલા આપવાના. આમાંથી પછી આર્હેનિયસનું નામ આપી, એમની વ્યાખ્યા, એમના ઉદાહરણો, પછી લેવિસની વ્યાખ્યા, લેવિસના ઉદાહરણો અને પછી એના ગુણધર્મો, પછી બેઝ, બેઝમાં પણ એ જ રીતે એની કોમન વ્યાખ્યા છે, એ કોમન વ્યાખ્યા આપવાની છે આ સમજૂતી, અને પછી આર્હેનિયસની વ્યાખ્યા અને લેવિસની વ્યાખ્યા, અને આ શક્ય હોય એટલા ઉદાહરણો આપી અને બેઝના સામાન્ય ગુણધર્મો. આ તમારો એક ક્વેશ્ચન છે, એ આટલું લખો ત્યારે પૂરો થાય. બેને કમ્પેરિઝન કરીને તૈયાર કરશો તો તમને ઇઝી પડશે, અમુક સ્ટેપ એક સરખા છે, ધાતુની જગ્યાએ અધાતુ અને એ જ રીતે થાય છે, અને એ જ રીતે મેં તમને સમજાવી અને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મારું કેવું એવું છે કે
તમે આજે આ ચેપ્ટરનો આ પોઈન્ટ શીખા છો, આ આજે 3-4 વાર વાંચી, કમ્પેરિઝન કરીને વાંચી, સમજો અને યાદ રાખો, તો જ તમને આગળ ઉપર એ ઝડપથી યાદ રહી જશે. તમે અત્યારે એકવાર વાંચીને છોડી દેશો તો તમને આગળ યાદ રાખવામાં થોડીક તકલીફ પડશે, પણ તાજે તાજું હોય ને તમે રિપીટેશન કરશો તો આ સહેલું લાગશે તમને. એટલે આજથી જે લેક્ચરો ચાલુ થાય છે, આમ તો મેં કેમેસ્ટ્રીનું કીધું છે કે રોજે રોજ તમે યાદ રાખીને તૈયાર કરશો તો જ તમને સમજવું સહેલું પડશે છે. બધું જ સમજ્યા પછી ઇઝી, પણ જો સમજ્યા પછી તમે એને થોડીક વાર રિપીટ નહીં કરો તો ફરીથી ભૂલાઈ જશે અને ત્યારે યાદ રાખવું અઘરું પડશે. પણ જો બરાબર સમજી લીધી અને રિપીટ તાત્કાલિક કરી નાખશો તો એ તમારા માટે યાદ રાખવું સહેલું પડશે. તો પછી તમને બીજી વખત થોડા સમય પછી વાંચશો તો પણ બહુ બધું યાદ હશે. એટલે મેં તમને કીધું એ રીતે તૈયારી કરજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.